નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલપી સોનાણી ગ્રુપ ઓફ સ્કૂલ કોમર્સ વિથ મિની એમબીએ માં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ખાતાના જુદા જુદા પ્રકારો જોયા હતા અને આ પ્રકારોની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય તે આપણે જોયું કે દાખલા તરીકે વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો આ ત્રણે ત્રણ ખાતાઓ જોયા હતા અને એ ત્રણ ખાતાઓની અંદર વિગતો કઈ કઈ રીતે નોંધાશે અને દેવાદાર આ બંને કોણ છે? વ્યક્તિ છે. કોણ છે? વ્યક્તિ.
व्यक्ति हो एने कहेवाय व्यक्ति खातु, એને શું કહેવાય વ્યક્તિ ખાતું, યાદ રાખજો. ત્યાર પછી પાઘડી ખાતું, પાઘડી અથવા ધંધાની અદ્રશ્ય મિલકત છે. શું છે? અદ્રશ્ય મિલકત એટલે પાઘડી અથવા અદ્રશ્ય મિલકત એટલે માલ મિલકત. ચલો પેટર્ન, પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક, પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક આ બધી અદ્રશ્ય મિલકત છે. ચાલો પેટર્ન કોને કહેવાય? આપણે જે પહેલા ચેપ્ટરની અંદર બાયો સિસ્ટમનો જુદો જુદો સમજ મેળવેલી છે. માલ મિલકત ખાતું. ચાલો ત્યાર પછી નવયુગ કોલેજનું ખાતું. નવયુગ કોલેજ એ શું છે? સેવાકીય સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે. એ નિર્જીવ વ્યક્તિત્વ ધરાવે છે, નિર્જીવ કૃત્રિમ વ્યક્તિ છે એવું કહેવાય. એટલે કોઈ પણ પ્રકારનો ધંધો સંસ્થા એને આપણે વ્યક્તિ ખાતું કહેશું. ત્યાર પછી એલઆઈસી ખાતું. એલઆઈસી કોઈ બરાબર, એલઆઈસી જ્યાં એલઆઈસી ઓફિસ હોય, એલઆઈસી ઓફિસ તો એક પ્રકારની શું કહેવાય? સંસ્થા કહેવાય, ઓફિસ કહેવાય, દુકાન કહેવાય. એટલે એ પણ વ્યક્તિ ખાતું. સ્ટેશનરી ખર્ચનું ખાતું. આમાં જ કહી દીધું સ્ટેશનરી ખર્ચ. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો એ ખર્ચ ક્યાં આવે? ઉપજ ખર્ચ ખાતું. કોઈ પણ પ્રકારનો ખર્ચ ઉપજ ખર્ચ ખાતું. રેડી? ચાલો ત્યાર પછી આગળ રોકડ. રોકડનું ખાતું, રોકડ શિલ્લક, આપણા પૈસા. પૈસા હોય આપણે શું કહેવાય? એક પ્રકારની મૂડી મિલકત કહેવાય. તો રોકડનું ખાતું એ માલ મિલકત ખાતું. ચાલો સ્ટોક. શેનો સ્ટોક હોય? તો કે માલનો. તો તમામ પ્રકારનો સ્ટોક આપણે શું કહેવાય? મિલકત કહેવાય. યાદ રાખજો, તમામ પ્રકારનો સ્ટોક આપણી મિલકત એટલે માલ મિલકત ખાતું. ચાલો ખરીદ ખાતું. ખરીદી કોની છે? તો કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું. ખૂબ સારી રીતે સમજી લો, ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. તો ખરીદી શેની થાય? તો કે માલ. અને માલ કેટલું થતું કહેવાય? માલ મિલકત. એટલે ખરીદ ખાતું એ માલ મિલકત. ખરીદી કરીએ ને તો માલ ધંધામાં આવે એટલે માલ મિલકત થાય. ખરીદી કરીએ તો શું થાય? માલ ધંધામાં આવે એટલે માલ મિલકત થાય. ચાલો ત્યાર પછી ધર્માદા ખાતું. આપણે ધર્માદા કરીએ એનો મતલબ કોઈને દાન કરવું. તો દાન કરીએ ને એ આડકતરી રીતે આપણે ધંધા માટે શું કહેવાય? ખર્ચ. હું 5,000 રૂપિયાનું દાન કરું તો એ 5,000 રૂપિયા તો મારા ધંધા માટે શું કહેવાય? ખર્ચ. ધર્માદો કહેવાય. ધર્માદો એ આપણો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતું. ચાલો વેચાણનું ખાતું. વેચાણ કરીએ તો માલ ધંધામાંથી જાય. યાદ રાખજો, વેચાણ કરીએ તો શું થાય? માલ ધંધામાંથી જાય એટલે માલ મિલકત ખાતું. ખરીદ પર મેં માલ ખરીદ્યો હતો, આવ્યો ધંધામાં નુકસાની વાળો હતો, પાછો આવતો. ખરીદ પર માલ ધંધામાંથી પરત જાય, ખરીદ પર ખાતું, માલ મિલકત ખાતું. ચાલો વેચાણ પરત નું ખાતું. ઈ પણ વેચાણ પરત, આપણે વેચાણ કર્યું હતું, ખાણી વાળું હતું, પાછું એવું, ઈ પણ માલ મિલકત. ચાલો હવે પારિભાષિક શબ્દ ઉપાડ અને મૂડી બે સમજો. ઉપાડ અને મૂડી બંને પારિભાષિક સમજો. ઉપાડ કોણ કરે? માલિક કરે. ધંધાને મૂડી કોણ આપે? માલિક આપે. ઉપાડ કરે ને ઉપાડ તો માલિકનું દેવું વધે, ધંધાનું લેણું વધે. કારણ કે ઉપાડ ધંધો પાછો વસૂલ કરે અને મૂડી છે એ માલિક વસૂલ કરે. એટલે ઉપાડ અને મૂડી આ દેવું અને લેણું છે. શું છે? દેવું અને લેણું છે. અને જ્યાં દેવું અને લેણું હોય એ કેવા? વ્યક્તિ ખાતા. ખાસ યાદ રાખજો, આપણે વ્યક્તિ ખાતા શું ખાસ યાદ રાખવાનું? જ્યાં દેવું અને લેણું ઉત્પન્ન થતું હોય, દેવું અને લેણું
चलो गुजरात सरकार मुख्य तो गुजरात सरकार एक संस्था कही सकते पेढ़ी कही सकते बराबर एट्ला व्यक्ति खत चलो कणावती क्लब कणावती क्लब क्लब એટલે લોકો જોઈન થયા હોય એટલે કામ કરતા હોય એવું ખાતું એટલે કણાવતી નામ છે તો નામ હોય એટલે વ્યક્તિ ખાતું ચાલો પછી લેણી ઊંડી અને દેવી ઊંડી બે પ્રકારના ખાતા જોવાના છે લેણી ઊંડી અને દેવી ઊંડી આ બંને પ્રકારની વસ્તુ છે ને આપણું દેવું અને લેણું દર્શાવે શું દર્શાવે આપણું દેવું અને આપણું લેણું દર્શાવે એટલે એને વ્યક્તિ ખાતા કહેવાના વ્યક્તિ ખાતું ત્યાર પછી ડેમરેજ હવે ડેમરેજ છે ને એક પ્રકારનો ખર્ચ છે કેવો ખર્ચ છે જ્યારે તમારો ધંધાનો માલ છે એ તમે વાહન દ્વારા મંગાવો રેલવે મંગાવતા હો અને રેલવે તમને માલ છોડવા માટે તારીખ આવી ગયું અને તારીખે છોડવા ન જાઓ તો તમારે વધારાનો ખર્ચ ચૂકવવો પડે એ વધારાનો ખર્ચ એટલે એવરેજ આપણો ખર્ચ છે એટલે કોજ ખર્ચ આ ઉપજ ખર્ચ ખાતું ત્યાર પછી આખી મળી ગયેલ માલ પર ખાતું હવે આગ લાગે ધંધાને અને માલ પડી જાય શું થાય આગ લાગી ધંધાનો માલ પડી ગયો ધંધા શું થાય નુકસાન નુકસાન થાય એટલે કે કોજ ખર્ચ યાદ રાખજો ખર્ચ નુકસાન થયું નુકસાન એટલે ખર્ચ ત્યાર પછી ખાલખાત પરત ખાલખાત પરત આગળ કોઈ વ્યક્તિ પાસેથી મારા 10,000 રૂપિયા લેવાના હતા પણ એને ન આવ્યા એટલે મેં કીધી ખાલખાત કે આ ભાઈ મને પૈસા આપતો નથી પછી એને થોડાક સમય પછી એવું થયું મારે રૂપિયા ચૂકવી દેવા જોઈએ એટલે મને પાછા 10,000 રૂપિયા આપી દીધા તો એ પરત થયું આની શું કહેવાય આવક એટલે બોજ પરત આવક તો કહેવાય ચાલો સ્ટેશનરી સ્ટોર કોઈ પણ પ્રકારનો સ્ટોર આપણી શું કહેવાય મિલકત કોઈ પણ પ્રકારનો સ્ટોર આપણી મિલકત એટલે સ્ટેશનરી સ્ટોરનું ખાતું એ માલ મિલકત ખાતું ચલો આવક માલ ગાડા ભરો બે પ્રકારના ગાડા ભરાવો આવક માલ ગાડા ભરો જાવક માલ ગાડા ભરો માલની ખરીદી કરીએ ત્યારે જે ચૂકવવું પડે આવક માલ ગાડા ભરો કે અને વેચાણ કરતી વખતે ચૂકવવું પડે ને જાવક માલ ગાડા ભરો કે બંને આપણો ખર્ચ છે એટલે કોસ ખર્ચ ચલો ઘસારો મિલકત પાછળ લાગતો જે મિલકતનો જે ઘસારો મિલકતમાંથી જે રકમ ભરો છે ચાલો રોયલ્ટી રોયલ્ટી એક પ્રકારનો
खर्च, तो ऑन खर्च आपने चलो निश्चित खर्च, और निश्चित कौन के बारे व्यक्ति व्यक्ति खर्च बैंक सीलों जो बैंक नो खातू हुए तो व्यक्ति खातू सीलों के तभी मिल करते हैं अपने बैंक में जी दिलने से भी तो हाल नहीं है अन्य फर्नीचर नो खातू फर्नीचर अपने दुकानी मिल कर माल मिल कर चल आ रही है ट्रांस खाता हूँ वो रही करने है आज आपने एक नवो टॉपिक आपको ले लीधो खाता ना प्रकार ओळखो तो सौथी पहला तमे गया लेक्चर नी अंदर मे तमने जे वर्णन दीधु तो के खाता नी अंदर के विगतो आवे व्यक्ति खातू माल मिलकत खातू उपज खर्च खातू तो पहला सौथी पहला आपने अभ्यास करजो ए तैयार થઈ જાય ત્યાર પછી આ બધા જ ખાતા આપણે જે રીતે અત્યારે જોયા છે એ રીતે તમે ફરીથી એના પર નજર ફેરવજો આ વિડિયોમાં અને ત્યાર પછી આમ કેમ તમને હોમવર્ક મોકલેલું છે આવી રીતના પીડીએફ સ્વરૂપે તો એનું તમારે આ રીતે વર્ગીકરણ કરવાનું છે.